ખામી રહી ગઈ લાગે છે. એમના ધર્મગુરુ હોય, બધા ભિક્ષુએ
કે કાં તો કોઈ ધાતુમાં, કાં તો કોઈ બીબામાં, અથવા તો કોઈ ધાતુનો રસ તૈયાર કરવામાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતા દૂર બની ગયા, બધા જ ચિંતામાં ડૂબી ગયા. મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા. મઠના જે વડા ધર્મગુરુ હતા એમણે બધા જ ભિક્ષુઓને બોલાવ્યા અને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને, તમે બધા ભેટ લેવા માટે ગયા, દાન લેવા માટે ગયા, તો કોઈની સાથે તમે જબરદસ્તી તો કરી નથી ને, કોઈને ફરજ પાડી નથી ને કે તમારે આપવું જ પડશે. તમે બધાએ, તમને બધાએ જે પણ કંઈ ભેટ આપી છે એ બધાએ ખુશીથી આપી છે ને, કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને, કોઈએ તમને પ્રેમથી કંઈક વસ્તુ આપવાની ઈચ્છા કરી હોય અને તમે ન લીધી હોય એવું તો કંઈ બન્યું નથી ને. આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે. આ દાન મેળવવામાં ક્યાંક ને ક્યાંક કંઈક ભૂલ થઈ લાગે છે. એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું, એક ભિક્ષુ જે વેપારીના ઘરે આવ્યો હતો એણે ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાંટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો. એ ભિક્ષુએ શું કીધું કે હા, મને એક નાનકડી છોકરીએ કાંટવાળો સિક્કો લઈને આવી હતી, પરંતુ મેં એમ કીધું કે આવો કાંટવાળો સિક્કો તારો ચાલશે નહીં, એમ કરી મેં એને પાછો આપ્યો હતો, એ સિક્કો મેં લીધો નહોતો, મેં સ્વીકાર્યો નહોતો. વડાએ કહ્યું, ધર્મગુરુએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય. આપણું પવિત્ર કાર્ય છે અને આ કાર્યની અંદર જે પણ કોઈ વ્યક્તિ જે કંઈ પણ આપે એ કેવો ગણાય? મૂલ્યવાન ગણાય, અણમોલ. અણમોલ એટલે મૂલ્યવાન ગણાય, કિંમતી ભેટ ગણાય. જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે. જેની પાસે બહુ બધા દાગીના છે, આખો કોઠાર ભરેલો છે, એમાંથી 8-10 દાગીના આપે તો કંઈ નવાઈની વાત નથી, પરંતુ જેની પાસે કશું જ નથી તેમ છતાં પણ એ આપવા માટે કંઈક આપે અને આપવા માટે તૈયારી બતાવે તો એની વસ્તુ, એની કિંમત સૌથી વધારે કહેવાય. એનું મૂલ્ય એટલે કિંમત વધારે છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. ભગવાન પણ જાણે છે કે આપણી પાસે કેટલું છે ને આપણે કેટલું આપીએ છીએ, એટલે ભગવાનને બધી જ ખબર છે. એટલે એવી વ્યક્તિ જ ભગવાનને સૌથી પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. આપણે કચવાતા મને ભગવાનની ભેટ આપીએ કે આપવું જ પડશે એવા મનથી આપે તો એ ભેટ આપણે સ્વીકાર્ય ગણાય નહીં, પરંતુ આપણે ખુશીથી આપીએ. આપનારનો ભાવ, મનના ભાવ કેવા છે એ ભેટ આપણે ખરા હૃદયથી આપીએ તો એ ભેટ આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાયેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. આપણે ભગવાનના ચરણે કંઈ પણ મૂકીએ અને જો ધર્મગુરુ કે ભિક્ષુ એનો અસ્વીકાર કરે તો ભગવાન નારાજ થાય છે. જલ્દી જઈને ભેટ મેળવી લાવો, જાઓ. પેલા ભિક્ષુને કીધું કે કાંટવાળો સિક્કો લઈને આવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ એ તાવોને મળવા ચાલી નીકળ્યા. તરત જ પેલા ભિક્ષુને ખબર પડી ગઈ કે છોકરીનું હૃદય સાફ હતું. આમે નાના બાળકોના હૃદય કેવા હોય સાફ, એ લોકો સાચી વાત પણ આપણને તરત મોઢા પર કહી દે. ફરી વાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં તે આવ્યા. ફરીથી એ શ્રીમંત વેપારીને ત્યાં એ સાધુ આવ્યા. પેલી નાની તાવોને એમણે બોલાવી અને નાનકડી તાવોને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું, બધાને નવાઈ લાગી કે બીજા કોઈને નહીં આ તાવોને કેમ બોલાવી, ભિક્ષુએ તાવોને શા માટે બોલાવી હશે. બધા નોકરો વિચારમાં પડી ગયા કે આ ભિક્ષુએ તાવોને શા માટે બોલાવી હશે. ભિક્ષુએ કહ્યું, બહેન મારે તારી ક્ષમા માંગવાની છે. પેલા સાધુએ શું કીધું કે મારે તારી માફી માંગવાની છે, ક્ષમા માંગવાની છે એટલે માફી માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, એ દિવસે મેં, તું મને જે કાંટવાળો સિક્કો ભેટમાં આપવા આવી હતી એ ભેટનો મેં અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું લેવા આવ્યો છું. પરંતુ આજે હું એ ભેટ લેવા માટે આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં.
તારી ભેટ વગર ભગવાન બુદ્ધની પવિત્ર અને સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. નાના છોકરાની આદત છે, કોઈ મોટું બોલે ને એટલે આમ કરી ચૂપચાપ સાંભળે, એટલે પણ તાઓએ પણ મોઢા પર આંગળી રાખી અને ચૂપચાપ એણે બધું સાંભળ્યા કર્યું. ઘરના નોકરોની નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી ને કેવી મૂલ્યવાન હશે. બધા નોકરોને થયું કે તાઓએ એવું તો શું આપ્યું હશે કે ભિક્ષુ પાછી એની ભેટ લેવા માટે આવ્યા છે, તાઓ પાસે એવું તો શું હશે. ત્યાં તો તાઓએ મૂળમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. ત્યાં તો એ પાછી દોડીને ગઈ, પોતાની મૂઠની અંદર જે કાટવાળો સિક્કો એણે સાચવીને રાખ્યો હતો એ લઈને આવી અને સંકોચ એટલે શરમ આવતી હતી કે આવું શું આપવું મારે, પરંતુ સંકોચ સાથે એણે ભિક્ષુના ચરણે ધર્યો. ભિક્ષુએ સ્મિત સાથે સ્વીકારી અને એને આશીર્વાદ આપ્યા. એ ભિક્ષુકે એ સ્વીકારી લીધો, હસ્યો, સ્મિત આપી અને હસી અને એણે સિક્કો લઈ અને જતો રહ્યો, આશીર્વાદ આપ્યા. ભક્ત ભિક્ષુએ આ નાનકડી બે મઠના વડાને આપી, પેલો સિક્કો લઈ અને બૌદ્ધ ભિક્ષુ કોને આપવા ગયા, મઠના વડાને આપી. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો કરવામાં આખી મૂર્તિની ધાતુ અને ફરીથી વગાડવામાં આવી, એમાં એ સિક્કો નાખવામાં આવ્યો અને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો અને એ રસને આખા બીબાની અંદર ઢાળવામાં આવ્યો. સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ ગઈ. બધાએ જોયું તો એમાંથી એક સુંદર ભવ્ય અને મસ્ત મૂર્તિ તૈયાર થઈ ગઈ. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ અને હવે ભગવાન બુદ્ધ કેવા દેખાતા હતા, ખુશ દેખાતા હતા. મૂર્તિના મોઢા પર હાસ્ય હતું, સ્મિત ભર્યું હાસ્ય મુખ એના મોઢા ઉપર સ્મિત એટલે હાસ્ય દેખાતું હતું. એના કરુણા ભર્યા નયનો, નયન એટલે આંખો, એના આંખોમાં શું હતું, કરુણા દયા અને એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈ અને સૌએ આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા. અને ભગવાન બુદ્ધનો ચમકતો ચહેરો જોઈ અને બધાને આશ્ચર્ય પણ થયું અને બધાને આનંદ પણ થયો. નાનકડી તાવના આનંદનો તો પાર ન હતો. એમાં ઓલી નાનકડી જે તાવો હતી, જે પોતાની કિંમતી ભેટ આપી હતી અને બધાને એની ખબર પડી કે તાવોની ભેટ આપ્યા પછી મૂર્તિ હસ્તી થઈ છે, એટલે તાઓને પણ ખૂબ આનંદ હતો. એને પણ ખૂબ આનંદ હતો કે હાસ મારી ભેટ ભગવાને સ્વીકારી. ચીન દેશની વાર્તા પરથી અહીંયા તમારું પૂરક વાચન પાઠ 4 મૂલ્યવાન ભેટ પૂર્ણ થાય છે. તમારે અહીંયા અભ્યાસ સ્વાધ્યાય આપેલું નથી, એટલે તમારે ખાલી વિષયની નોટમાં શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો લખવાના છે. ત્યાં સુધી પછી તમે શાળાએ આવશો એટલે તમારું ગૃહ કાર્ય અમે આના પ્રશ્નના જવાબ તમને લખાવીશું. ત્યાં સુધી બધાએ પાઠ 2 વાર વાંચવાનો છે અને ધ્યાનથી વાંચવાનું.